गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। फरी मारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 11 नी अंदर चैप्टर 7 पूर्ण करीए। आ वीडियो नी अंदर आपणे चैप्टर नंबर 8 विधेय नी शुरुआत करवानी छे। बाळको, विधेय एटले के फंक्शन ऑफ एक्स, आ याद रखजो। अने विद्यार्थी मित्रों, हवे आ चेप्टर नी शुरुआत करिए, एटले के 1 થી 7 चेप्टर आपणे जोया। आ चेप्टर ना अने आगामी चेप्टर एटले के 9મું चेप्टर, आ चेप्टर ना तमारे वीडियो जे हुं अपलोड करूं छुं, बराबर, तो आ वीडियो तमने नोटिफिकेशन द्वारा मळता रहे, एनी माटे प्लीज तमे मारी चेनल ने तमे सब्सक्राइब करो, तमारा मित्रों साथे मारी चेनल ने शेर करो, अने नोटिफिकेशन आइकॉन छे एने तमे ऑन करी दो। केम के जे वीडियो हूँ अपलोड करीश, नवा वीडियो, ए तमने नोटिफिकेशन द्वारा तरत ज मळता रहेशे अने तमे मारा वीडियो तरत ज जोई शकशो। बाळको, दरेक वीडियो संपूर्ण जोवा, कारण के दरेक वीडियो ना अंतमां अथनी शरूआतमां एटले के शुरू थी अंत सुधी आपणे दरेक वस्तु शीखवानी छे, एटला माटे बाळको दरेक वीडियो मारा संपूर्ण जोवा, बराबर। तो हवे आपणे धोरण 11 नी अंदर चेप्टर नंबर 8 विधेय नी अंदर आपणे आवीए। तो चेप्टर नंबर 1 થી 7 जोया, एटले के माहितीनुं एकत्रीकरण, माहितीनुं निरूपण, मध्यवर्ती स्थितिमानना माप, प्रसारमान, आवृत्ति वितरणनी विषमता, क्रमचय संचय, द्विपदी विस्तरण अने, बराबर, सातमुं चेप्टर आपणे जोयुं, बराबर, निदर्शन पद्धति। तो आ बधा चेप्टर आपणे चर्चा करी चूक्या छीए। हवे आपणे चेप्टर नंबर 8 विधेय उपर आवानुं छे। बाळको, विधेय एटले एक प्रकारनुं फंक्शन, ફંક્શન એટલે કે આ ચેપ્ટર તમારે ધ્યાનથી શીખવાનું છે। આ ચેપ્ટર તમને થોડું 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 12મા ધોરણની અંદર લક્ષ વિકલનમાં આવશે, એટલે તમારે આ ચેપ્ટર તમારે ધ્યાનથી શીખવાનું છે બાળકો, બરાબર। તો આપણે ધોરણ 12ની અંદર અગત્યનું વર્ષ હોય તો એની માટે આપણે ધોરણ 11નો બેઝ એટલે કે પાયો આપણે મજબૂત કરવો પડે। તો એની માટે આપણે ચેપ્ટર નંબર 4 અને 5 ધોરણ 12ની અંદર શીખવા માટે આ ચેપ્ટર આપણી માટે મહત્વનું છે। વિધેય એટલે એક પ્રકારનું ફંક્શન, ફંક્શન એટલે કે તમને f ઓફ x બરાબર x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 આવી કિંમત તમને આપી હશે। તો આવી જે કિંમત છે એ ફંક્શન ઓફ x સ્વરૂપે હોય છે, એને આપણે વિધેય તરીકે દર્શાવવાનું છે। પણ વિધેયની કિંમત કયા ગણમાંથી લેવામાં આવે છે? પ્રદેશ ગણ, સહપ્રદેશ ગણ, આ બે પ્રકારના ગણ આવે છે। તો પ્રદેશ ગણ છે એ સહપ્રદેશ ગણનો ઉપગણ છે કે નથી એ બધું આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે। તો હવે આપણે શરૂઆત કરીએ બાળકો કે વિધેય। तो पहला शुरुआत करिए बाळको चेप्टर नंबर 8 विधेय। तो विधेय की शुरुआत करिए तो विधेय की व्याख्या मारी माटे मोस्ट इम्पोर्टेंट होवी जोईए। तो आपणे विधेय की व्याख्या शीखवानी छे। कीधुं छे, जो गण ए अने गण बी खाली गण न होय तेवा बे भिन्न गण होय। खाली गण एटले बाळको आपणे शीखी चूक्या छीए, खाली गण एटले छगड़िया કૌંસમાં કોઈ બી ગણ હોય એની કિંમત દર્શાવવાની નથી। તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આને આપણે ખાલી ગણ તરીકે દર્શાવી શકાય છગડિયા કૌંસમાં। આની અંદર કોઈ કિંમત આપેલી નથી એટલે આ એક પ્રકારનો ખાલી ગણ છે બાળકો। ભિન્ન એટલે અલગ અલગ ગણ, કયા ગણ છે? અહીંયા આપણે કીધું છે કે ખાલી ગણ ન હોય તેવા બે ભિન્ન ગણ હોય, બરાબર, એટલે કે ગણ A અને ગણ B બંને અલગ અલગ કિંમત હોવી જોઈએ, એટલે કે ભિન્ન ગણ અલગ અલગ હોય, બરાબર। અને જો ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B ના કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય, બાળકો કોઈ નિયમ, કોઈ સંબંધ કે કોઈ સંગતતા, બરાબર, જ્યારે અહીંયા કીધું છે ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B ના કોઈ એક અનન્ય ઘટક સાથે, અનન્ય ઘટક એટલે કે ગણ B નો કોઈ એક ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય, તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ A થી ગણ B પરનું વિધેય કહે છે। બાળકો યાદ રાખજો, ગણ A થી ગણ B પરનું વિધેય કહે છે। નિયમ, સંબંધ કે સંગતતાને આપણે વિધેય તરીકે દર્શાવવાનો છે, અને વિધેય અલગ અલગ પ્રકારે હોઈ શકે, કોઈ G છે, કોઈ F છે, કોઈ K છે, કોઈ M છે, X by Z કોઈ આપણે દર્શાવી શકાય વિધેય। તો આગળ વાત છે, જો નિયમ f હોય તો તેને સંકેતમાં f a b, બાળકો આને આપણે આ રીતે વાંચી શકાય કે વિધેય f a a થી b પરનું વિધેય છે।
આને સંકેતમાં આ રીતના વંચાય છે બાળકો હજી એકવાર બોલું છું કે ફંક્શન ઓફ x a એટલે કે વિધેય f a a થી b પરનું વિધેય છે આ રીતના આપણે વાંચી શકીએ બાળકો બરાબર તો અહીંયા આપણે વિધેય તમને કીધું છે નિયમ નિયમ એટલે કે એક પ્રકારનું ફંક્શન બરાબર અહીંયા કીધું છે સંબંધ એટલે કે જે ફંક્શન ની સાથે સંકળાયેલ છે એ સંબંધ f હોય f એટલે કે વિધેય હોય તો તેને સંકેતમાં f a કેપિટલ a થી b પરનું વિધેય છે તેને આ સંકેતમાં આ રીતના દર્શાવાય છે બરાબર અહીંયા આપણે કીધું છે કે નિયમ કે સંગતતાને સંકેતમાં g h k f વગેરે થી દર્શાવાય છે ઘણા બધા નામ છે નામ છે બાળકો વિધેયના ઘણા બધા નામ એટલે કે કોઈ ફંક્શન હોય કોઈ f હોય કોઈ g હોય કોઈ k હોય કોઈ x y z ઘણી બધી કિંમતો વડે આપણે દર્શાવી શકીએ છીએ તો આવા જે વિધેય છે આવા જે ફંક્શન છે બરાબર એને આપણે કોઈ નિયમ તરીકે દર્શાવવાનો છે અને નિયમને અહીંયા સંકેતમાં g h k f કોઈ ભી તમે વડે દર્શાવી શકો છો બાળકો હવે આગળ જો ગણ a ના ઘટકો x અને ગણ b ના ઘટકો y હોય બાળકો a ના ઘટકો કયા કીધા x અને b ના ઘટકો કયા કીધા બાળકો y હોય તો y ને x નું પ્રતિબિંબ તરીકે દર્શાવવાનું છે શું દર્શાવવાનું છે બાળકો y ને x નું પ્રતિબિંબ કહે છે બરાબર જો અહીંયા શું કીધું છે જો ગણ a ના ઘટકો x હોય અને ગણ b ના ઘટકો y હોય તો y ને x નું પ્રતિબિંબ કહે છે જેને પ્રચલિત સંકેતમાં યાદ રાખજો બાળકો પ્રચલિત સંકેતમાં અહીંયા કીધું છે શું y બરાબર ફંક્શન ઓફ x જો અહીંયા y બરાબર શું આવ્યું ફંક્શન ઓફ x અહીંયા અથવા y બરાબર h ઓફ x અથવા y બરાબર k ઓફ x એટલે કે અહીંયા શું હતું g h k f હતું તો અહીંયા શું આવ્યું x નું પ્રતિબિંબ છે એને આપણે ફંક્શન ઓફ x તરીકે દર્શાવીએ ફંક્શન ઓફ h તરીકે દર્શાવીએ અને ફંક્શન ઓફ k તરીકે પણ દર્શાવી શકાય છે તો અહીંયા આપણે g h k તો અહીંયા g નો સંકેત પણ આપ્યો નથી તો આપણે દર્શાવી શકાય બાળકો કે y બરાબર g ઓફ x તો આપણે પ્રચલિત સંકેતમાં y બરાબર ફંક્શન ઓફ x તો એ જ થાય છે બાળકો અને y બરાબર h ઓફ x એટલે કે સંકેતમાં આ ચાર નામો વડે દર્શાવી શકાય બાળકો આમાં તમે m અને n નો ઉપયોગ પણ કરી શકો x અને y નો પણ ઉપયોગ કરી શકો બાળકો પણ અહીંયા મેક્સિમમ આપણને g h k f આ ચાર ફંક્શનનો જ દાખલા આપણને પૂછેલા છે તો અહીંયા આપણે વિધેયની વ્યાખ્યા જોઈ બાળકો બરાબર k અહીંયા દરેક ઘટક આપણને જોવા મળે છે ગણ a નું ગણ b નું બરાબર પણ અહીંયા આપણે કીધું છે કે બે ભિન્ન ગણ હોય બરાબર ઘટકના બે કેવા ગણ છે ભિન્ન ગણ છે તો આવા ગણ વડે આપણે શું કરવાનું છે વિધેયની નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો આને આપણે વિધેય તરીકે દર્શાવીએ બાળકો હવે વિધેયનો સહપ્રદેશ ગણ પ્રદેશ ગણ અને વિસ્તાર બરાબર પ્રદેશ એટલે ડોમેન સહપ્રદેશ એટલે કોડોમેન અને વિસ્તાર એટલે રેન્જ જે ફંક્શન નો આપણે જોવાનો છે બરાબર તો અહીંયા કીધું છે કે જો f જે a થી b પરનું વિધેય એટલે કે ફંક્શન ઓફ x a થી b પરનું વિધેય હોય તો અહીંયા કીધું છે વિસ્તાર બરાબર x ના ઘટકો ધરાવતા ગણ a ને વિધેયનો પ્રદેશ ગણ કહેવાય છે બાળકો જે f ની સાથે જે આ કિંમત તમને દર્શાવવામાં આવેલી છે એ તમારો શું છે પ્રદેશ ગણ છે તેને સંકેતમાં df વડે પણ દર્શાવી શકાય છે d એટલે કે ડોમેન ઓફ x એટલે કે ફંક્શન ઓફ ડોમેન એટલે કે એને આપણે વિધેયનો પ્રદેશ ગણ તરીકે દર્શાવીએ તો અહીંયા તેને સંકેતમાં df વડે દર્શાવાય છે બાળકો હવે યાદ રાખજો આની જગ્યા પર કદાચ તમને g આપ્યો હોય તો d ઓફ g થઈ જાય બરાબર અહીંયા f એ તમારું ફંક્શન છે કોઈ ફંક્શન નું તમારું a છે એ તમારો પ્રદેશ ગણ થાય છે પણ b છે એ તમારો શું છે સહપ્રદેશ ગણ છે તો એની માટે સહપ્રદેશની વ્યાખ્યા જોઈએ અહીંયા કીધું y ઘટકો ધરાવતા ગણ b ને વિધેયનો સહપ્રદેશ ગણ કહેવામાં આવે છે બાળકો અહીંયા શું છે આ a છે એ તમારો પ્રદેશ ગણ છે અને b છે એ તમારો સહપ્રદેશ ગણ છે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો અહીંયા તમને કીધું હોય કે ફંક્શન ઓફ a છગડિયા કૌંસમાં અહીંયા કીધું 0 1 અને 2 અહીંયા કીધું છે જેમ અહીંયા કીધું 3 4 અને 5 તો બાળકો
આજે ફંક્શન છે એ આ x ઘટકો દર્શાવે છે એટલા માટે x ઘટકો ધરાવતા કણને આપણે શું કહીશું a તરીકે દર્શાવીશું તો આપણો a છે એ સોરી પ્રદેશ ગણ થઈ ગયો તો પ્રદેશ ગણ બરાબર a અને a બરાબર 0 1 અને 2 આ x ઘટકો છે 0 1 2 એ કયા ગણમાં આપેલા છે પ્રદેશ ગણમાં તો પ્રદેશ ગણને આપણે શું કહીશું a વડે દર્શાવીશું તો અહીંયા x ઘટકો ધરાવતા ગણને ગણ a ને વિધેયનો પ્રદેશ કહેવામાં આવે છે હવે આપણે સહપ્રદેશ જોઈએ તો અહીંયા સહપ્રદેશના ઘટકો આપણે એને શું કહીશું y કહીશું તો આને આપણે ગણ કયો કહીએ b કહીએ તો અહીંયા કીધું y ઘટકો ધરાવતા ગણ b ને વિધેયનો સહપ્રદેશ કહેવામાં આવે છે તો બાળકો પ્રદેશ અને સહપ્રદેશની વ્યાખ્યા આ મુજબ છે કે અહીંયા પ્રદેશ એટલે શું તો અહીંયા x ઘટકો ધરાવતા ગણને a નો વિધેય સોરી ગણ a ને વિધેયનો પ્રદેશ કહેવામાં આવે છે તેને સંકેતમાં df વડે દર્શાવાય છે અને વિધેયનો સહપ્રદેશ એટલે શું તો y ઘટકો ધરાવતા ગણ b ને વિધેયનો સહપ્રદેશ કહેવામાં આવે છે બરાબર હવે આપણી પાસે છેલ્લી વ્યાખ્યા છે વિસ્તારની વ્યાખ્યા તો વિસ્તાર એટલે શું તો અહીંયા કીધું પ્રદેશ ગણના ઘટક x માટે વિધેયની જે પ્રતિબિંબ કિંમત મેળવવામાં આવે છે બરાબર શું કીધું છે પ્રદેશ ગણના ઘટક x ની વિધેય માટે જે પ્રતિબિંબ કિંમત મેળવવામાં આવે પ્રતિબિંબ કિંમત એટલે જે તમને ફંક્શન આપેલું છે ફંક્શન ઓફ f(x) = 2x છે તો 2x x ની જગ્યા પર શું મૂકવાનું 0 1 અને 2 અને જે આ કિંમત મૂકી અને જે પ્રતિબિંબ કિંમત મળે છે એટલે કે ફંક્શન ઓફ x ની કિંમત મળે છે તો આ કિંમત મેળવવામાં આવે છે એટલે કે y બરાબર ફંક્શન ઓફ x માં ઘટક x ના મૂલ્ય મૂકવાથી મળતા પ્રતિબિંબોના કણને વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે અને તેને સંકેતમાં કેપિટલ RF એટલે કે રેન્જ ઓફ x એટલે કે ફંક્શન ઓફ રેન્જ તો આ આપણે રેન્જ ને આપણે દર્શાવીશું વિસ્તાર એટલે કે R કેપિટલ RF વડે દર્શાવાય છે વિધેયનો વિસ્તાર એ વિધેયના સહપ્રદેશનો ઉપગણ કે સહપ્રદેશ હોય છે અહીંયા શું કીધું છે બાળકો આ યાદ રાખજો બરાબર વિધેયનો વિસ્તાર એ વિધેયના સહપ્રદેશનો ઉપગણ છે કે સહપ્રદેશ પણ હોય શકે એવું નથી બાળકો કે બીજું જ આવે જો બીજું આવે તો વાંધો નથી પણ અહીંયા આપણને શું કીધું છે વિધેયનો વિસ્તાર જે મળે છે એ વિધેયનો સહપ્રદેશ ગણ પણ હોય અથવા સહપ્રદેશ ગણનો ઉપગણ પણ હોય શકે છે બરાબર હવે આગળ સહપ્રદેશમાં એવા ઘટકો હોય શકે કે જે પ્રદેશ ગણના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન હોય પ્રદેશ ગણમાં સોરી સહપ્રદેશમાં એવા ઘટકો હોય શકે કે જે પ્રદેશ ગણના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન હોય એટલે અહીંયા જો 0 1 2 3 4 5 આ જે પ્રદેશ ગણ છે એના ઘટકો સહપ્રદેશનું કોઈ પ્રતિબિંબ મળતું નથી અને ન પણ હોય અને હોય પણ બાળકો બરાબર તો અહીંયા આપણે બીજી ત્રણ વ્યાખ્યા જોઈ એક વિધેયનો પ્રદેશ એક વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર હવે આપણે જોવાના છે વિધેયના પ્રકાર બાળકો વિધેયના ત્રણ પ્રકાર છે એક 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 વિધેય એક અનેક એક વિધેય અને એક અચળ વિધેય એક એક વિધેય એટલે કે દરેક ફંક્શન ઓફ x ની કિંમત કેવી હોય બાળકો યાદ રાખજો અલગ અલગ હોય અનેક એક વિધેય એટલે કોઈ બે કિંમત ત્રણ કિંમત સરખી હોય બાકીની એક બે કિંમત અલગ અલગ હોય તો અનેક એક વિધેય કહેવાય અને અચળ વિધેય બધી જ કિંમતો કેવી હોય સરખી હોય તો અહીંયા આપણે જોઈએ અહીંયા શું કીધું છે ધારો કે પહેલી વ્યાખ્યા છે એક એક વિધેય એટલે કે પહેલો પ્રકાર બાળકો એક એક વિધેય બરાબર યાદ રાખજો અહીંયા તમને એક એક વિધેય અનેક એક વિધેય અને અચળ વિધેય છે એના પ્રશ્નો પૂછાય છે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં તો એ આપણે ધ્યાન રાખવાનું છે તો પહેલો પ્રકાર આપણો કયો છે એક એક વિધેય તો એક એક વિધેય શું છે ધારો કે f જેમ a થી b પર એટલે કે ફંક્શન ઓફ a a b એટલે કે a a થી b પરનું વિધેય છે જો પ્રદેશ ગણ a ના કોઈ પણ બે ભિન્ન ઘટકો પ્રદેશ ગણ a બાળકો એ અહીંયા આપેલા છે જો 0 1 2 એના કોઈ બી બે ભિન્ન ઘટકો એટલે 1 અને 2 લઈ લઈએ તો બે ભિન્ન ઘટકો માટે તેને અનુરૂપ સહપ્રદેશ ગણમાં ગણ b માં મળતા પ્રતિબિંબો ફંક્શન ઓફ x ના મૂલ્ય ભિન્ન ભિન્ન એટલે કે બે અલગ અલગ ઘટકો લેવાના છે અને ફંક્શન ઓફ x ના મૂલ્ય પણ કેવા મળે છે અલગ હોય તો તેને ફંક્શન ઓફ x સોરી f ને એક એક વિધેય કહે છે બાળકો x ના મૂલ્ય પણ અલગ અને તેનો જવાબ ફંક્શન ઓફ x આવે એ પણ કેવો હોય અલગ હોય ત્યારે આપણે શું કહીએ કે f ને એટલે
એટલે કે આ જે f આપણે દર્શાવીએ છીએ આ f ને એક એક વિજેય તરીકે કહેવામાં આવે છે વિજેય f એ t d પરનો વિજેય માટે જો x1 બરાબર નોટ ઇક્વલ ટુ x1 નોટ ઇક્વલ ટુ x2 હોય યાદ રાખજો અહીંયા શું કીધું છે x One not equal to x two એટલે કે બંને કિંમતો અલગ અલગ છે સરખી નથી અને x one x two belong to a a ની કોઈ ઘટકો a ના ઘટકો એટલે કે પ્રદેશગણના ઘટકો x one અને x two માટે function of x one not equal to function of x two આ બંને કિંમતો અલગ છે તેથી x one અને x two એટલે કે function of x one ની કિંમત અને function of x two ની કિંમત not equal એટલે કે સરખી થતી નથી થાય તો f ને એક એક વિધેય કહેવાય છે આવું દર્શાવી શકાય બાળકો હવે એ જ રીતના આપણે શું છે બીજો એટલે કે અનેક એક વિધેય અનેક એક વિધેય શું કહે છે ધારો કે f એ a થી b પરનું વિધેય છે જો પ્રદેશ ગણ a ના કોઈ બે ભિન્ન ઘટકો બાળકો કોઈ પણ બે ભિન્ન ઘટકો બરાબર ભિન્ન ઘટકો કયા છે 1 અને 2 લઈ લઈએ તો ભિન્ન ઘટકો 1 અને 2 માટે તેને અનુરૂપ સહપ્રદેશ ગણ b માં મળતા પ્રતિબિંબના મૂલ્યો અહીંયા શું કીધું છે ફંક્શન ઓફ x ના મૂલ્યો સમાન હોય અને અહીંયા ફંક્શન ઓફ x ના મૂલ્ય કેવા કીધા ભિન્ન એટલે અલગ અલગ હોય કેવા હોય અલગ અલગ અને અહીંયા f ફંક્શન ઓફ x ના મૂલ્ય કેવા છે સમાન હોય તો તે વિધેય f ને અનેક એક વિધેય કહેવાય છે કયો વિધેય કહેવાય બાળકો અનેક એક વિધેય કહેવાય છે તો મૂલ્ય x ની કિંમત અલગ છે પણ ફંક્શન ઓફ x ના ઘટકો જે મળે છે પ્રતિબિંબ એટલે કે જવાબ મળે છે એ જવાબ કેવા છે બાળકો સમાન છે તો આવા પ્રદેશને એટલે સોરી આવા વિધેયને આપણે કયો વિધેય કહીશું અનેક એક વિધેય કહીશું બરાબર તો અહીંયા શું કીધું ફંક્શન ઓફ f એ a થી b પરનો વિધેય માટે જો x1 નોટ ઇક્વલ ટુ x2 હોય અહીંયા શું હતું x1 નોટ ઇક્વલ ટુ x2 અહીંયા પણ સેમ x1 નોટ ઇક્વલ ટુ x2 અને જો x1 અને x2 બિલોંગ ટુ a એટલે કે પ્રદેશ ગણ માટેની જે કિંમતો ઘટકો છે x1 અને x2 એનો કોઈ ઉપગણ માટે ફંક્શન ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x2 થાય એટલે કે કિંમતો ફંક્શન ઓફ ના પ્રતિબિંબ કેવા મળે છે સમાન મળે છે અને જ્યારે આવા પ્રતિબિંબ જો સમાન મળતા હોય ત્યારે આપણે કયું વિધેય કહીશું અનેક એક વિધેય બાળકો સમાન એટલે કે બે કે ત્રણ થી વધુ કિંમતો સરખી હોવી જોઈએ કોઈ પણ x ની કિંમત ફંક્શન ઓફ x માં સરખી મળે x ના ઘટકો એટલે કે પ્રદેશ ગણના ઘટકો x ને ફંક્શન માં મૂકવાથી જો ફંક્શન ઓફ x ના જવાબ કોઈ પણ બે સરખા મળતા હોય તો કયો વિધેય છે બાળકો અનેક એક વિધેય છે અને જો ફંક્શન ઓફ x ના જવાબ x ના ઘટકો મૂકવાથી અલગ અલગ મળે તો એક એક વિધેય છે બરાબર તો આને આપણે અનેક એક વિધેય તરીકે દર્શાવીએ હવે આપણો ત્રીજો જે છે એ કયો વિધેય છે અચળ વિધેય તો આપણે અચળ વિધેય ઉપર તો ત્રીજો આપણો જે છે અચળ વિધેય તો અચળ વિધેય શું છે તો અહીંયા આપણે અચળ વિધેય આવે ધારો કે f એ a થી b પરનું વિધેય છે જો પ્રદેશ ગણ a ના પ્રત્યેક ઘટક માટે તેને અનુરૂપ સહપ્રદેશ ગણ b માં ફક્ત એક જ પ્રતિબિંબ મળે બાળકો ફક્ત એક જ પ્રતિબિંબ એટલે કે આ a ની કિંમત છે એના x ઘટક એટલે કે પ્રદેશ ગણ ના x ઘટકો છે ઈ ફંક્શન ઓફ x માં મૂકવાથી અને ફંક્શન ઓફ x ના જવાબ x ના ઘટકો કેવા છે અલગ અલગ છે બરાબર અને તેના ફંક્શન ઓફ x ના જવાબ એટલે કે ફંક્શન ઓફ x માં મૂકવાથી એટલે કે અનુરૂપ સહપ્રદેશ ગણ b માં ફક્ત એક જ પ્રતિબિંબ મળે ફંક્શન ઓફ x મળતું હોય તો તે વિધેય કે f ને અચળ વિધેય તરીકે આપણે દર્શાવી શકાય છે અને અહીંયા કીધું છે વિધેય ઓફ a બરાબર a થી b પરનું વિધેય માટે જો પ્રદેશ ગણના a ના પ્રત્યેક ઘટક માટે એક જ પ્રતિબિંબ ફંક્શન ઓફ મળે f ફંક્શન ઓફ x મળે તો f ને અચળ વિધેય કહેવાય છે એટલે અહીંયા ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે જો ફંક્શન ઓફ x ના જવાબ બધા અલગ હોય તો એક એક વિધેય છે ફંક્શન ઓફ x ના જવાબ કોઈ પણ બે સરખા હોય તો અનેક એક વિધેય છે અને યાદ રાખજો બાળકો બધા જવાબ સરખા જ હોય તો અચળ વિધેય છે આવું આપણે દર્શાવી શકાય છે બાળકો હવે આપણે એક નેક્સ્ટ ટોપિક છે સમાન વિધેય કયો ટોપિક છે સમાન વિધેય તો સમાન વિધેય શું છે એ આપણે જોવાનું છે ધારો કે f અને g એ બે ભિન્ન વિધેયો છે બાળકો f અને g
એ કયા વિધેય છે બે અલગ અલગ વિધેયો છે જો આ બંને વિધેયો નીચેની શરતોનું સમાધાન કરે તો તેમને સમાન વિધેયો કહેવામાં આવે છે બે શરતો પહેલી કઈ a અને અહીંયા બીજી પહેલી વિધેય પહેલી શરત કઈ a અને બીજી સામે છે તો હવે જોઈએ પહેલી શરત શું કહે છે બંને વિધેયો f અને g ના પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ બાળકો ફંક્શન ઓફ x અહીં આપણે દર્શાવીએ છીએ કે અહીંયા f જેમ a થી b પરનો વિધેય છે તો આ a છે અને અહીંયા g ઓફ a બરાબર અને અહીંયા b સોરી c તો આ a છે બંનેના પ્રદેશ ગણ કેવા છે સમાન છે બંનેના પ્રદેશ ગણ કેવા બાળકો સમાન છે તો બંનેના પ્રદેશ ગણ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ ગણ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ બંને પ્રદેશો સોરી બંને ફંક્શનો છે f અને g એના પ્રદેશ ગણ એક જ ગણમાંથી લીધેલા હોવા જોઈએ બંનેના પ્રદેશ ગણ કેવા છે સમાન હોવા જોઈએ તો આ પહેલી શરત છે બીજી શરત કઈ છે કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે x માટે ફંક્શન ઓફ x બરાબર g ઓફ x એટલે કે f ઓફ x બરાબર g ઓફ x થવું જોઈએ એટલે કે પ્રદેશ ગણની જે કિંમત મેળવો છો એ પ્રદેશ ગણની કિંમતો ફંક્શન ઓફ x માં મૂકો કે g ઓફ x માં મૂકો એટલે કે f ઓફ x માં મૂકો અથવા g ઓફ x માં મૂકો આ બંને ફંક્શનમાં કિંમત મૂકો કોની સહપ્રદેશ ગણની તો ત્યારે આપણને જવાબ કેવો મળે છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ x મળવું જોઈએ એટલે કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકો માટે પ્રતિબિંબો સમાન થવા જોઈએ એટલે કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ સમાન થવા જોઈએ પ્રતિબિંબ એટલે કે ફંક્શન ઓફ x નો જવાબ અને g ઓફ x નો જવાબ આ બંને પ્રદેશ એટલે કે બંને ફંક્શનો જ્યારે એના પ્રતિબિંબો જવાબ સરખા મળે ત્યારે આપણે આને સમાન વિધેયો કહી શકાય છે સમાન વિધેયો માટે બરાબર સંકેતમાં g ઓફ x વડે દર્શાવાય સોરી f ઇક્વલ ટુ g વડે દર્શાવાય છે હવે કીધું છે જો f a થી b પરનો વિધેય હોય તો અને g જેમ a થી c જો અહીંયા દર્શાવ્યું છે બંનેના પ્રદેશ ગણ કેવા છે સરખા પણ બંનેના સહપ્રદેશ ગણ કેવા છે અલગ અલગ તો અહીંયા કીધું છે f a થી b અને g a થી c પરનો વિધેય હોય અને પ્રત્યેક ઘટક x belong to a એટલે કે x ના ઘટકો a માંથી જો લેવામાં આવે તો બંનેના ફંક્શન કેવા થાય સરખા એટલે કે f of x equal to g of x થાય તો f equal to g કહેવાય છે બાળકો યાદ રાખજો f equal to શું કહેવાય g કહેવાય છે ત્યારે આપણે આને સમાન વિધેય તરીકે દર્શાવી શકાય છે બાળકો હવે આપણો નેક્સ્ટ છે વાસ્તવિક વિધેય કયો વિધેય છે વાસ્તવિક વિધેય વાસ્તવિક કિંમત એટલે કે r વાસ્તવિક સંખ્યાનો ગણ કયો કહેવાય બાળકો r તરીકે દર્શાવાય એને કેપિટલ r કહેવાય બરાબર તો એને વાસ્તવિક વિધેય એટલે કે કોઈ પણ કિંમત લઈ શકો તો અહીંયા કીધું જે વિધેયનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ બંને વાસ્તવિક સંખ્યા r કે તેનો કોઈ ઉપગણ હોય વાસ્તવિક સંખ્યા r કે તેનો કોઈ ઉપગણ હોય બરાબર તો તે વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય છે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ બંને વાસ્તવિક સંખ્યાના ગણ r કે તેનો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક વિધેય કહે છે બાળકો બધી જ વ્યાખ્યા તમારે ધ્યાનથી વાંચવાની છે સમજવાની છે બરાબર અને હજી આ બધી વ્યાખ્યામાં તમને ન સમજ પડતી હોય તો પ્લીઝ તમે મારી કોમેન્ટ બોક્સમાં એટલે કે મારી YouTube ચેનલની કોમેન્ટ બોક્સમાં તમે દર્શાવી શકો છો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ બાળકો બરાબર અને પ્લીઝ આગળ કીધું હેમ બરાબર તમે દરેક મારી ચેનલ ના વિડિયો અપલોડ થાય તે જોવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન આઇકોન દ્વારા ઓન કરી દો જેથી હું દરેક વિડિયો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન દ્વારા મળતા રહેશે બાળકો અહીંયા આપણે ચેપ્ટર નંબર 8 વિધેયની સંપૂર્ણ થિયરી પૂર્ણ કરીએ છીએ બાળકો નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 8 વિભાગ બી સી ડી ઈ આ ટૂંકા પ્રશ્ન અને મોટા પ્રશ્નની ચર્ચા કરીશું બાળકો બરાબર તો અહીંયા આપણે આ થિયરી પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 8 એટલે કે દાખલા ઉપર આવીશું દાખલા શીખીશું એટલે થિયરી પણ આપણને મગજમાં બેસી જશે બાળકો બરાબર અને મારી ચેનલ તમે તમારા મિત્ર સાથે શેર કરી શકો છો અને લાઈક પણ કરી શકો છો ધન્યવાદ